બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અંજારની અંજારમાં એક કા તીન કરતી ચીટર ગેંગના ચાર સાગરીકોની ધરપકડ. અંજાર મધ્યપ્રદેશના ઇન્દોરમાં રહેતા દેવાંશ વિનોદ સુગવાણીની ફેસબુક પર કાર્તિક પટેલ નામના શખ્સ સાથે મિત્રતા થતા આ શખ્સે 1.3 લાખ કરવા હોય તો અંજારમાં યોજના ચાલુ હોવાનું જણાવી કિશોર લાલચમાં આવી જતા મિત્ર પાસેથી 3 લાખ એકત્ર કરી અંજાર આવ્યો હતો, જ્યાં કાર્તિક પટેલ મનોજ પટેલ નામ ધારણ કરનારા શખ્સોએ વધુ 3 લાખ મંગાવ નહીં તો જાનથી જશે તેવી ધમકી આપતા ભોગ બનનારી મિત્રો પાસેથી વધુ 3 લાખ આંગળિયા મારફતે મંગાવ્યા હતા. આ કિશોરે બાદમાં પોતાના પૈસા પરત આપવા માંગ કરતા તેને રૂમમાં પૂરી દઈને તેને બંધક બનાવ્યો હતો. આ કિશોર ગમે તેમ કરી પોતાના ઘરે પોતાની માતા પૂનમબેનને ફોન કરતા ફરિયાદી પૂનમબેન અંજાર દોડી આવ્યા હતા અને તેમના દીકરાને મુક્ત કરાયો હતો. ત્યારબાદ આ કિશોરે ખૂબ તાણમાં જણાયો હતો અને ઝેરી ગોળીઓ ખાઈ લેતા તેને સારવાર અર્થે લઈ જવાયો હતો. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આ ગુના કામે સમીર હુસેન લાલસા શેખ કાર્તિક પટેલ ખોટું નામ ધારણ કરનાર મામદ હનીફ ઉર્ફે ઇકબાલ અલી મામદ શેખ રાજદીપસિંહ જાડેજા ખોટું નામ ધારણ કરનાર કેસાભાઈ ઉર્ફે બાપા ભીમાભાઈ ચૌધરી મનોજ પટેલ ખોટું નામ ધારણ કરનાર કાવતરું રચનાર મુખ્ય આરોપી સુલેમાન શાહ ઉર્ફે બાબા મામદ શાહ શેખને પકડી પાડ્યો હતો, જ્યારે મદદગારી કરનાર અલી અકબર હુસેન શાહ શેખનું નામ ખોલ્યું હતું. પોલીસે રોકડા રૂપિયા 3,45,000 મોબાઈલ ફોન નંગ 6 ખોટા નામ ધારણ કરેલ બનાવટી આધાર કાર્ડ સહિત કુલ 4,40,000નો મુદ્દામાલ કરી આગળની તપાસ હાથ ધરી છે. સંજય ગોહિલ, જેડેશ ટીવી, કચ્છ. અંજાર પોલીસ સ્ટેશનમાં તારીખ 20/7 રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4), 308(5), 127(2), 351(3) એક્સેટ્રા કલમ મુજબ જે છે ગુનો દાખલ થયો છે, જેમાં બનાવની વિગત એવી છે કે જે ફરિયાદી છે એમના જે પુત્ર છે એમની સાથે ફેસબુક માધ્યમથી જે વ્યક્તિનું કોન્ટેક્ટ થયો એ વ્યક્તિ જે છે એમને 1 કા 3 કરીને પૈસા જે છે લોભ લાલચ અને એવી વાયદો આપેલ અને આ જે ફરિયાદી છે એ બેસિકલી મધ્યપ્રદેશના રહેવાસી છે અને એ પછી અંજારમાં એ લોકો આવેલ એમનું જે પુત્ર હતું અને જે 1 કા 3નું જે લાલચ આપેલ હતું અને જે લાલચ આપેલ હતું એમાં ફેસબુક માધ્યમથી એ લોકોનો કોન્ટેક્ટ થયેલ હતું અને આ જે ફેસબુકથી કોન્ટેક્ટ થયો એમાં જે એમનું નામ આપેલ હતું એ પણ ખોટું હતું. જ્યારે અહીંયા આવેલ ત્યારે એમને આરોપીઓને પૈસા આપેલ, શરૂઆતમાં 3 લાખ આપેલ અને એના પછી જ્યારે એમની ઓફિસ ગયેલ ત્યારે ઓફિસમાં એ લોકો 4 લોકો હતા અને એમાંથી 2 લોકો બીજી જગ્યાએ ગયેલ પૈસા ફરીથી લઈ આવવાના બહાને અને પછી જે છે એમને સાથે જે બીજા 2 લોકો બેઠા હતા એ પણ ત્યાં જે છે કોઈ બહાનો કાઢીને એમને પાસેથી નીકળી ગયા. એ રીતે 4 આરોપીઓ જે છે એમને સાથે 3 લાખ રૂપિયાની પહેલાં છેતરપિંડી કરી અને એના પછી ફરીથી વધારાના 3 લાખ માંગે એ રીતે કરીને ટોટલ 6 લાખની છેતરપિંડી કરે અને એમને ત્યાં ગેરકાયદેસર અટકાયત પણ ગોંધી રાખેલ. એ રીતનું અલગ અલગ આ જે આખો બનાવ હતો આ બનાવનું પછી જ્યારે પોલીસને જાણ થઈ પોલીસ દ્વારા તાત્કાલિક આમાં બનાવની પ્રાથમિક વિગત લઈને ગુનો દાખલ કરવામાં આવેલ